नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आपणे धोरण 8 विषय संस्कृत जेमा आपणे यूनिट 7 संख्या जेनुं नाम छे ते आपणे भणीशुं। तो खास ज्यारे तमे आ वीडियो जुओ छो पाठ्यपुस्तक संस्कृतनी साथे राखजो। संस्कृत पाठ्यपुस्तकमां पाठ नंबर 7 पेज नंबर 31 पाठनुं नाम छे संख्या। तो आपणे हवे ते शुरू करशुं। पाठमां आपणने संख्या विषयनुं ज्ञान आपवामां आवे छे, जेमां आपणने जोवा मळे छे कि बे मित्रो छे जे फळોની દુકાને જાય છે અને ફળો ખરીદે છે અને એના પૈસા એને આપે છે। તો આપણે શરૂ કરીએ। પહેલા બોલે છે સુરેશ। અહો રમેશ, કુત્ર ગચ્છતિ? સુરેશ છે એ રમેશને કહે છે કે અરે રમેશ, તું ક્યાં જાય છે? રમેશ, આપણમ ગચ્છામિ। રમેશ કહે છે દુકાને જાઉં છું। આપણમ એટલે કે દુકાન, આપણમ એટલે દુકાન। રમેશ કહે છે હું દુકાને જાઉં છું। સુરેશ કહે છે અહમ અપી આગચ્છામિ, હું પણ આવું છું। રમેશ, ભવાન કિમ ક્રેતુમ ઈચ્છતિ? રમેશ કહે છે તું શું ખરીદવા ઈચ્છે છે? સુરેશ, અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામિ, હું ફળો ખરીદવા ઈચ્છું છું। રમેશ, પશ્યતઃ તત્રેવ ફલ વિપણી અસ્તિ, જુઓ ત્યાં જ ફળોની દુકાન છે। ચલતુ, ચાલો જઈએ। શું કહે છે રમેશ કે જુઓ ત્યાં જ ફળોની દુકાન છે, ચાલો જઈએ। હવે સુરેશ બોલે છે પેજ નંબર 32। સુરેશ કહે છે પંચમ્યા વિપણ્યા પકવાની ફલાની સંધિ। શું કહે છે સુરેશ? પંચમ્યા એટલે કે પાંચમી, વિપણ્યા પકવાની ફલાની સંધિ। વિપણ્યા વિપણી એટલે દુકાન અને વિપણ્યા એટલે કે પાંચમી દુકાન। પકવાની એટલે કે પાકેલા, અહીંયા આપણે છે પકવાની એટલે કે પાકેલા ફળો, ફલાની એટલે કે ફળ, પાકેલા ફળની દુકાન છે। રમેશ કહે છે ભદ્ર આમ્ર ફલાનામ કિયતિ મૂલ્યમ, કહે છે ભાઈ, ભદ્ર એટલે ભાઈ, ભાઈ આમ્રફલાના, આમ્રફલમ એટલે કેરી। શું કહે છે કે કેરીનો શું ભાવ છે, શું કિંમત છે? પછી ફલમ વિક્રેતા એટલે કે ફળ વેચનાર, શું કહે છે ફળ વેચનાર? પશ્ચાત રૂપિયા કાણામ 10 ફલાની, શું કહે છે કે 50 રૂપિયાના 10 ફળ છે। રમેશ કહે છે દ્વાદશ કદલી ફલાના, શું કહે છે કે 12 કેળાની શું કિંમત છે? ફળ વિક્રેતા ફળ વેચનાર કહે છે 16 રૂપિયાની એટલે કે 16 રૂપિયા, 16 એટલે કે 16 રૂપિયા। રમેશ કહે છે ચતુરામ નારંગ ફલાની, નારંગ ફલમ એટલે નારંગી અને કદલી ફલમ એટલે કેળું, કે કેળાની શું ભાવ પૂછ્યો, કેળાનું પહેલાં એણે પૂછ્યું કે 12 કેળાની કિંમત શું છે, એટલે દુકાનદારે કીધું કે 16 રૂપિયા। હવે રમેશ કહે છે કે 4 સંતરા, હવે સંતરાનો ભાવ પૂછે છે કે સંતરાનો ભાવ શું છે? ફળ વિક્રેતા વિશાંતિ રૂપિયા કણી એટલે કે 20 રૂપિયા છે, વિશંતિ એટલે કે 20 અને રૂપિયા કાણી એટલે કે રૂપિયા, 20 રૂપિયા છે। રમેશ કહે છે તરહી મુહ્યમ ત્રિશંતો કદલી ફલાની દદાતુ, શું કહે છે કદલી ફલાની એટલે કેળા, કે મને 30 કેળા આપો। મહ્યમ એટલે મને અને તરહી એટલે તો અને ત્રિશત એટલે 30, કે મને 30 કેળા આપો। રમેશ, મહ્ય દ્વાદશ નારંગ ફલાની દદાતુ, રમેશ શું કહે છે કે મને 12 કેળા
सॉरी मने बार संतरा आपो। सुरेश कहे छे कियत मूल्यम, कियत एटले केटलू, एटले के केटला पैसा थया। फल विक्रेता कदली फलाना चत्वारिशंत, नारंगी फलाना च षष्ठी, केळाना चालीस अने संतराना साठ। केटला थया? केळाना चालीस अने संतराना साठ। रमेश कहे छे सत्य रूपकाणी स्वीकारतु, એટલે સો રૂપિયા લો। શત રૂપિયા કાણી એટલે કે સો, શત એટલે સો, સો રૂપિયા લો। ફલ વિક્રેતા કે છે ભવતું એટલે કે ભલે। જો ભદ્ર એટલે મહાશય અથવા ભાઈ, પછી ફલ કદલી ફલમ એટલે કેળું, નારંગ ફલમ એટલે નારંગી, આમ્ર ફલમ એટલે કેરી, આપણમ એટલે દુકાન, પછી ક્રેતુમ એટલે ખરીદવા માટે, શું ખરીદવા ઈચ્છે છે, વિપણી એટલે દુકાન, પકવાની એટલે પાકેલા, ભદ્ર એટલે ભાઈ અથવા મહાશય, કોઈને સંબોધન કરવું, કિયત એટલે કેટલું અને ભવતું એટલે ભલે। તો આપણે આ પાઠ જોયો જેમાં બે મિત્રો છે જે દુકાનદાર પાસે ફળની દુકાનના દુકાન પાસે જાય છે અને ફળ ખરીદે છે। તો આ આપણે જોયો એનો સ્વાધ્યાય, સોરી આપણે જોયું તે આપણે ફરીવાર એકવાર યાદ કરી લઈએ। સુરેશ અહો રમેશ કુત્ર ગચ્છતિ, અરે રમેશ તું ક્યાં જાય છે, રમેશ આપણમ ગચ્છામિ, દુકાને જાઉં છું। સુરેશ અહમ અપી આગચ્છામિ, સુરેશ કહે છે હું પણ આવું છું। રમેશ ભવાન કિમ ક્રેતુમ ઇચ્છતિ, તું શું ખરીદવા માગે છે, સુરેશ અહમ ફલાની ક્રેતુમ ઇચ્છામિ, હું ફળ ખરીદવા માગુ છું। રમેશ પશ્યત તત્રેવ ફલ વિપણી અસ્તિ, ચલતુ જુઓ ત્યાં જ ફળોની દુકાન છે, ચાલો જઈએ। સુરેશ કહે છે પંચમ્યા વિપણ્યા પકવાની ફલાની સંતિ, પાંચમી દુકાનમાં ફળો પાકા ફળો છે। રમેશ ભદ્ર આમ્ર ફરાલામ કિયત મૂલ્યમ, ભાઈ કેરીના ફળનો શું ભાવ છે, શું કિંમત છે। ફળ વિક્રેતા ફળો વેચનાર પશ્ચાત ચત રૂપિયકાણામ દશ ફલાની, દસ ફળના પચાસ રૂપિયા છે। રમેશ દ્વાદશ કદલી ફલાના બાર કેળાની એટલે કે બાર કેળાની કિંમત શું છે। ફળ વિક્રેતા સોળ રૂપિયકાણી એટલે કે સોળ રૂપિયા। રમેશ ચતુર્ણા નારંગી ફલાના ચાર સંતરા, સંતરાની શું કિંમત છે। ફલમ વિક્રેતા વિસંતી રૂપિયકાણી એટલે કે વીસ રૂપિયા। રમેશ તરહી મયમ ત્રિસંત કદલી ફલાની દદાતુ, તો મને ત્રીસ કેળા આપો। સુરેશ કિયત મૂલ્યમ, કેટલી કિંમત છે। ફળ વિક્રેતા દુકાનદાર કદલી ફલાના ચત્વારિશત, નારંગ ફલાના ચ ષષ્ઠી એટલે કે કેળાના ચાળીસ રૂપિયા અને સંતરાના સાઠ રૂપિયા। રમેશ શત રૂપિયકાણી સ્વીકારતું, સો રૂપિયા લો। ફળ વિક્રેતા ભવતું એટલે કે ભલે। હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ પાઠનો સ્વાધ્યાય જોશું। થેન્ક યુ બાળકો।